હવે ભારતમાં આવેલી તમામ દીવાની પદ્ધતિ કોર્ટોએ સર્વોચ્ચ અદાલતના તાબા
તેની સહાય માં કામ કરવાનું હોય છે. હવે પ્રશ્ન ખાલી કે તમારે કે સર્વોચ્ચ અદાલતના એક મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત 28 ન્યાયાધીશોની સંખ્યાની જોગવાઈ કરવામાં આવી છે. કેટલી? 28. અને એમાં સર્વોચ્ચ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. જો સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરે છે, પરંતુ રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાય કાર્યવાહી હવે કામકે વધી ગયું છે, તો બંધારણ સત્તા મુજબ એક એડહોક ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવતી હોય છે. હવે એની લાયકાત શું છે સર્વોચ્ચ અદાલતની? તો મેં આગળના પાઠમાં પણ તમને કહ્યું હતું કે કોઈ પણ કે આપણા દેશના કોઈ પણ વડાપ્રધાનની આવે, રાષ્ટ્રપ્રમુખની આવે કે સર્વોચ્ચ અદાલત, તો સૌથી પહેલા ભારતનો તે નાગરિક હોવો જોઈએ. બીજું છે, ભારતની કોઈ પણ વડી અદાલતના ન્યાયાધીશમાં ઓછામાં ઓછું તે 5 વર્ષ તેને કામગીરી બજાવી હોવી જોઈએ. ત્રીજું છે, કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાત તરીકે અનુભવ હોવો જોઈએ. ચોથું છે, રાષ્ટ્રપતિના મત મુજબ ન્યાય એટલે કે કાયદાશાસ્ત્રી તેઓ હોવો જોઈએ. અને પાંચમું છે, 65 વર્ષ કે તેથી વધારે ઉંમર ધરાવતો હોવો ન જોઈએ. બરાબર, આ એની 5 લાયકાતો તમારા પરીક્ષામાં પ્રશ્ન આવે કે સર્વોચ્ચ અદાલતની લાયકાતો કઈ છે, 2 માર્કનો પ્રશ્ન આવે તો તમારે 5-5 લખવાની છે. સૌમ્યવધિ એટલે શું? તો સર્વોચ્ચ અદાલતને ન્યાયાધીશોની નિવૃત્તિ કેટલા વર્ષે હોય છે? તો 65 વર્ષ નક્કી કરવામાં આવેલા હોય છે. પણ જો સંસદમાં તેમાં કાયદો ઘડીને ફેરફાર કરે, નિવૃત્તિ બાદ તેને ભારતની કોઈ પણ અદાલતમાં તેઓ વકીલાત કરી શકતા નથી, કે નોકરીમાંથી નિવૃત્ત સરકારે નિયમ કર્યો કે 58 વર્ષ 60 કે 65 વર્ષ, તો એ નિવૃત્તિ થયા પછી તેઓ વકીલાત અદાલતમાં વકીલાત તરીકે કામગીરી કરી શકે નહીં. પણ જો અસાધારણ સંજોગોમાં પ્રસંગમાં તપાસ માટે નિમાયેલી તપાસ પંચોની કામગીરી તેઓ કરી શકે. નિવૃત્તિ મુદત પહેલા પોતાની ફરજો અદા કરવામાં જો અશક્તિમાન હોય, સશક્ત ન હોય, એના શરીર સાથ ન આપતો હોય, તો તે સ્વેચ્છાએ પોતાની ઈચ્છા અનુસાર તે લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપી અને તે પોતાની નોકરીમાંથી ફરજમાંથી તે મુક્તિ મેળવી શકતો હોય છે. પણ જો તે અયોગ્ય સાબિત થાય, એટલે કામગીરી બરાબર ન કરે, ગેરવર્તણૂક કરે, બિનકાર્યક્ષમતાને કારણે તેને પદ પરથી દૂર કરવાના સંજોગો તેમજ બંધારણ મર્યાદાનો ભંગ કરવાના કારણે ગંભીર ગેરરીતિ ભ્રષ્ટાચાર આચરવાના આરોપસર તેને સંસદમાંથી એટલે મહાભિયોગની કાર્યવાહી ન્યાયાધીશને હોદ્દામાંથી દૂર કરી શકે છે. અયોગ્ય કામગીરી કરે, ગેરવર્તણૂક કરે, બરાબર કામ ન કરે, બરાબર તો આ ભ્રષ્ટાચાર કરે, ગેરરીતિ આચરે, તો આવા બધા આરોપસર તેને શું કરશે, એ હોદ્દા પરથી તેને બરતરફ દૂર કરી શકાય છે. સર્વોચ્ચ અદાલતની સત્તા અને એનું કાર્યક્ષેત્ર. તો કે ભારતની સર્વોચ્ચ અદાલત દુનિયાની કોઈ પણ સર્વોચ્ચ અદાલત કરતાં વિશેષ સત્તાઓ અને વિશેષ કાર્યક્ષમતા ધરાવે છે. અને એમાં 3 કે સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. કયા કયા 3 છે? તો મૂળભૂત અધિકાર છે, અપીલ અધિકાર છે, અપીલનો અને સલાહ એટલે સલાહકાર અધિકાર ક્ષેત્ર છે. પહેલા આપણે જોઈશું મૂળભૂત અધિકાર. જ્યારે અદાલતે સૌ પ્રથમ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તેને મૂળભૂત અધિકાર તરીકે ઓળખવામાં આવે છે. એક વાક્યનું પ્રશ્ન ધ્યાન આપો કે મૂળભૂત અધિકાર એટલે શું? તો શું કહ્યું કે જ્યારે અદાલતને સૌ પ્રથમ જ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય એને શું કહીશું આપણે? મૂળભૂત અધિકાર ક્ષેત્ર. હવે આ કેસ હોય તો એ કેસની નિર્ણય કરવાની સત્તા જે અન્ય કોઈ અદાલતમાં નથી તે સર્વોચ્ચ અદાલતની છે. એની નિર્ણય લેવો હોય તો એ સત્તા કોણ ધરાવી શકે? તો બીજી અદાલત નહીં, કે આપણે જોઈએ કે આમાંથી કોઈ પણ અદાલત નહીં, પણ કઈ? સર્વોચ્ચ અદાલત ધરાવે છે. હવે જોઈએ કે એમાં આ અધિકાર
शब्द एक तरफ बाल सत्ता रे के तिथि वधारे राख्यो बीजी तरफ एक के वधारे એટલે અન્ય રાખ્યો હોય અને એના વચ્ચે કોઈ મતભેદ ઉભો થયો કોઈ તકરાર ઉભી થઈ હોય તો સંઘર્ષ ઉકેલવાની પણ સત્તા ધરાવે છે બે અથવા વધારે રાખ્યો વચ્ચે એટલે કે રાખ્યો રાજ્ય વચ્ચે તકરાર કે ઝઘડાના સંદર્ભે ચુકાદો આપવાની સંપૂર્ણ સત્તા ધરાવે છે સર્વોચ્ચ અદાલતને સંઘ સત્તાના કોર્ટમાં કાયદા કે બંધારણના કાયદા સાથે લગતા જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો અંગેના ચુકાદો આપવાનો અધિકાર છે બીજું કે સર્વોચ્ચ અદાલતના નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ જતન કરવાની સત્તા ઉપરાંત ક્યાં તો છે પણ આ ઉપરાંત જો પણ મૂળભૂત હકના ભંગ બદલ હાજર હોવાનો અધિકાર કે પ્રતિબંધનો વગેરે બહાર પાડવાની સત્તા પણ સર્વોચ્ચ અદાલત ધરાવે છે એટલે કે રાજ્ય રાજ્ય વચ્ચે અથવા તો રાજ્યો રાજ્યો કે વચ્ચે રાજ્યો રાજ્યો વચ્ચેના નદી કે ક્યારેક રાજ્ય રાજ્ય વચ્ચેના પાણીની વહેંચણી કરવામાં આવતી હોય તો એવા કોઈ પ્રશ્નો પૂછાયો હોય તો એનો વિવાદ કરવાના કંઈ પ્રશ્નો પૂછાયો હોય તો એને ઉકેલ લાવવાની સત્તા કે સર્વોચ્ચ અદાલતના હાથમાં બહારની છે બીજો હશે અપીલનો અધિકાર ક્ષેત્ર કે વિવાદ ક્ષેત્રે તો સર્વોચ્ચ અધિકાર અદાલતના વિવાદ ક્ષેત્રમાં પણ આમાં પણ ત્રણ પ્રકાર પાડવામાં આવે પેટા પ્રકાર છે અપીલ અધિકાર ક્ષેત્રમાં આમ જોઈએ કે સર્વોચ્ચ અધિકાર ક્ષેત્રના ત્રણ વિભાગ એ પ્રમાણે અપીલ અધિકાર ક્ષેત્રના ત્રણ પ્રકાર છે એના પેટા પ્રકાર છે કયું છે કે બંધારણના અર્થઘટનના કેસો દિવાદો દાવાઓ અંગેના કેસો અને ત્રીજું છે ફોજદારી દાવાઓ અંગે કેસો તો ભારતમાં કોઈ પણ વડી અદાલતના કોઈ પણ દાવાના ચુકાદાઓ હુકમના આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે કે જ્યારે વડી અદાલતની ચુકાદામાં એક પ્રકારનું પ્રમાણપત્ર આપેલ હોય અને એ કેસમાં બંધારણની કોઈ કલમ ના અર્થઘટનમાં અગત્યના કાયદાકીય પ્રશ્નો સંકળાયેલા હોય અને એ પ્રશ્નનો ખોટી રીતે નિર્ણય લેવામાં આવ્યો હોય તો એ કારણસર નારાજ પક્ષકાર તે વડી અદાલતને બરાબર નિર્ણય ના આપતો આપ્યો હોય તો એ ક્યાં જઈ શકશે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકશે જો કોઈ વડી અદાલત આવો પ્રમાણપત્ર ના આપે પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે બંધારણના અર્થઘટનના પ્રશ્નો સમાવિષ્ટ છે તો એની પરવાનગી માટેની સત્તા ધરાવતું હોય છે બીજું દિવાની કેસો દિવાની કેસોમાં શું છે કે વડી અદાલતે એવો પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્તા ધરાવે છે અને એમાં કે કાયદાના અર્થઘટનનું મહત્વ પ્રશ્ન સમાવી તેનો સમાવેશ કરવામાં આવેલો હોય હવે એ પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે કોઈ પણ વડી અદાલતના એક લાખથી વધારે રકમના દિવાની દાવાઓ હોય તો એનો ચુકાદો અને નિર્ણય વિરુદ્ધ તે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે ત્રીજું છે ફોજદારી કેસોની નીચલી અદાલતોને કે કોઈ આરોપી હોય અને એ આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય પરંતુ વડી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે એ પણ અપીલ કરી શકતો હોય છે અને ત્યાર પછી વડી અદાલત પોતાના તાબા હેઠળ નીચલી અદાલતનો કેસ પાછો પોતાની પાસે લઈ અને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી અને એનું પ્રમાણપત્ર આપેલ હોય તો એ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટે યોગ્ય કેસ ગણવામાં આવે છે અને ત્યાર પછી સર્વોચ્ચ અદાલત એનો ફરીથી પુનઃ વિચાર માટે કે યોગ્ય છે ત્યારે અપીલ કરે ત્રીજું છે સલાહ અધિકાર સલાહકાર અધિકારમાં શું છે કે રાષ્ટ્રપતિ અમુક ચોક્કસ બાબતો પ્રશ્ન કેટલાક અગત્યના કાયદાકીય પ્રશ્નો હોય અથવા તે જાહેર રીતે લગતા પ્રશ્નો હોય તો સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય લાગે તો શું કરશે તો એ પ્રશ્ન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકશે રાષ્ટ્રપતિ મોકલી અને એના આ કાયદાના પ્રશ્નો હકીકત કોઈ પ્રશ્ન બંધારણીય અર્થઘટન તો કોઈ પ્રશ્ન કે કોઈ ખરડાની કાયદેસરતાનો લગતો કે કોઈ કાયદાનો પ્રશ્ન હોય અને એને લગતા જે પ્રશ્નો હોય તો એ પ્રશ્ન પર રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવે છે
નો જણાય તો સર્વોચ્ચ અદાલત શું કરશે? એ પ્રશ્ન રાષ્ટ્રપતિને મૂકી શકે છે અને એના અભિપ્રાય પ્રમાણે એ સલાહ આપતો હોય છે અને એ અભિપ્રાય રાષ્ટ્રપતિ માટે બંધન કરતા નથી. અન્ય અદાલત અન્ય સત્તાઓમાં જોઈએ તો સર્વોચ્ચ અદાલતે અગાઉ આપેલા પોતાના જે કંઈ નિર્ણયો હોય, જે ચુકાદો આપ્યો હોય, એને ફરીથી પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે. ફરી એ વાંચી અને સર્વોચ્ચ અદાલત તિરસ્કાર માટે સજા ફરમાવી શકે છે. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી પંચની ચૂંટણી વિષય વિવાદ ઉકેલવાની સત્તા ધરાવે છે. નજીવી અદાલત, તો નજીવી અદાલતમાં કે નજીવી અદાલત એટલે શું? તો એક એવી અદાલત છે કે જેનો રેકોર્ડ પુરાવા કે મૂલ્ય ધરાવે છે, કેનો વર્ષો સુધીનો રેકોર્ડ સાચવી રાખે અને ત્યાર પછી જ્યારે રજૂ કરે ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકતો નથી. હવે સર્વોચ્ચ અદાલતે કેટલાક ચુકાદા આપ્યા હોય તો એ નિર્ણય કાયમી દસ્તાવેજ એટલે કે એ જૂનો રેકોર્ડ સાચવી રાખવો પડતો હોય છે. જે ચુકાદો આપ્યો હોય એટલે કાયમી દસ્તાવેજ ગણવામાં આવેલો હોય છે. એટલે દરેકને સર્વની સીમો માન્ય એટલે કે દરેકને માન્ય રાખવો પડતો હોય છે. વડી અદાલત જે બીજું આપણે સર્વોચ્ચ અદાલત વિશે વડી અદાલત હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ બરાબર હાઈકોર્ટ કરીને તો ભારતમાં સંરચિત એક તંત્રી પિરામિડ આકારના ન્યાયતંત્રની વ્યવસ્થામાં વચની કડીરૂપ એટલે કે વચ્ચેની જે વડી અદાલત જે છે એક વચની કડીરૂપ મહત્વની રાજ્ય સ્તરે અદાલત વડી અદાલત આવેલી છે અને જે રાજ્યના વિસ્તારોમાં સર્વો કે રાજ્યના જે કઈ વિસ્તારો જે છે કઈ વિસ્તારોમાં કે સર્વોપરી ગણવામાં આવેલી છે. પ્રત્યેક એકમ રાજ્યમાં વડી અદાલત બંધારણમાં કે જોવા કે દરેક રાજ્યમાં વડી અદાલતની સ્થાપના કરવામાં આવેલી છે. બે અથવા વધુ રાજ્ય માટે એક સામાન્ય વડી અદાલતની સત્તા રાષ્ટ્રપતિની છે. આજે તમે જુઓ કે ભારતમાં પંજાબ અને હરિયાણા અને ચંદીગઢ તો આ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે. આ તમામ પ્રશ્ન આવે કે કયા રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે તો પંજાબ હરિયાણા ચંદીગઢ વગેરે રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે. એ પ્રમાણે આસામ વડી અદાલતની હકુમત ઉપરાંત આસામમાં તો મણિપુર મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ અને અરુણાચલના રાજ્યો સુધી વિસ્તરેલી જોવામાં આવે છે. હવે વડી અદાલતની રચના જોઈએ તો કે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશના સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે ચર્ચા વિચારણા કરતા હોય છે. ત્યાર પછી ન્યાયાધીશના નિમણૂકમાં વડી અદાલતે ન્યાયમૂર્તિ સાથે પણ વિચાર વિમર્શ કરવામાં આવતો હોય છે. રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનની એટલે કે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન એ પ્રધાનમંત્રીની સલાહ અનુસાર વર્તા હોય છે અને રાષ્ટ્રપતિ એ અભિપ્રેત છે. વડાપ્રધાનની મુખ્યમંત્રીની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવતી હોય છે. હવે એમાં જોઈએ કે વડી અદાલતના ન્યાયાધીશોની મુદત તો વડી અદાલતની રચનામાં આપણે આ જોઈ ગયા કે વડી અદાલતના ન્યાયાધીશોની મુદત જોઈએ તો કે એમના 62 વર્ષની હોય છે અને તેઓ રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકતી હોય છે. વડી અદાલતના કોઈ પણ ન્યાયાધીશની તેમની સામે કોઈ વર્તન ગેરવર્તન કરે ગેરરીતે હશે તો શું કરશે? રાષ્ટ્રપતિ તેના બંધારણ અનુસાર જોગવાઈ અનુસાર મહાભિયોગની કાર્યવાહીની પ્રક્રિયા પૂર્ણ કરી અને એ આરોપને સાબિત થયા હોદ્દા પર તેને દૂર કરી શકે છે. વડી અદાલતના ન્યાયાધીશોની ભારતના કોઈ પણ રાજ્યમાં બદલી કરી શકે ગમે તે ભારતના કોઈ પણ રાજ્યમાં કે તેને બદલી કરી શકે. બીજું, વડી અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા એક સરખી હોતી નથી. જે રાજ્યમાં બદલી કરવામાં આવે તો બધે કે ન્યાયાધીશોની સંખ્યા એક સરખી હોતી નથી. રાષ્ટ્રપતિને જરૂર જણાય તો કેટલાક તે પડતર કે આગળના પ્રશ્નો હોય કેસો હોય અને હવે એવું લાગે કે કામકાજ વધી ગયું છે
તો બોજ વધી ગયો છે તો એને ધ્યાન લઈને પાછા 2 વર્ષની મુદત માટે વધારાના કાર્ય કરી હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરે છે કામ વધી ગયું હોય એટલે વધારાના હાઈ એટલે કે કાર્યકરની ન્યાયાધીશની નિમણૂક કરે છે અને સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતનું કામ અંગ્રેજી ભાષામાં થતું હોય છે જો કોઈ રાજ્યની ધારાસભા પોતાની ભાષામાં જે તે રાજ્ય વડી અદાલતમાં પોતાનું કામકાજ કરી શકે એવો ઠરાવ પસાર કરે અને એ કે જે રાજ્યમાં જે ભાષા ચાલતી હોય અને એવો ઠરાવ પસાર કરી અને ત્યાર પછી એ વડી અદાલત એ ભાષામાં કામ કરી શકે છે લાયકાત મેં કહ્યું એ પ્રમાણે ભારતનો નાગરિક હોવો જોઈએ આગળ ભારતના રાજ્યમાં આવી કોઈ પણ નીચલી અદાલતમાં ઓછામાં 10 વર્ષ એક ન્યાય મુદ્દો ધારણ કરેલો હોવો જોઈએ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાત કરેલો હોવો જોઈએ રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ ન્યાયપીઠ નિષ્ણાત કાયદાશાસ્ત્ર હોવો જોઈએ અને એની 62 વર્ષ કરતાં ઉંમર ઓછી હોવી જોઈએ હવે જે પ્રમાણે સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર જોઈએ એ પ્રમાણે વડી અદાલતનું કાર્યક્ષેત્ર જોઈએ તો એમાં પણ 3 પ્રકાર છે મૂળભૂત અધિકાર વિવાદ અને વહીવટી તો મૂળભૂત અધિકાર ક્ષેત્રમાં શું હશે કે વડી અદાલતે નાગરિકોના મૂળભૂત હકોનો ભંગ કર્યો હોય તો કોઈ વ્યક્તિ સત્તામંડળ એટલે સરકાર સામે આદેશો હુકમ ફરમાદેશ બંદી પ્રત્યક્ષીકરણ જેવા આજ્ઞાપત્રો ફરમાવી રીટ કાઢવાની સત્તા કંપનીને કેટલાક લગતા પ્રશ્નો હોય જેમ કે છૂટાછેડા છે ભરણપોષણના કેસો હોય છે તો આ બધા કેસો ચલાવવાની સત્તા કોની છે વડી અદાલતની છે એટલે એમાં અદાલતની તિરસ્કાર લગતા જમીન મહેસૂલની ત્યાર પછી ઉઘરાણી લગતા જમીન સંપાદન વળતરની દાવાઓ આ બધા કેસો ચલાવવાની સત્તા પણ વડી અદાલતને છે બીજું છે વિવાદ તો વિવાદની અધિકાર ક્ષેત્રમાં તો કે વડી અદાલતના કાર્યક્ષેત્રમાં રાજ્યમાં આવેલી નીચલી અદાલત છે એનો ચુકાદાઓ વિરુદ્ધમાં વડી અદાલત અપીલ સંભાળે છે અને એ અપીલ તરીકે કાર્યક્ષેત્ર એટલે અપીલ તરીકે કામગીરી બજાવતો હોવાને કારણે તેને વડી અદાલત તેને અપીલ અધિકાર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે કેટલાક જે કેસો હોય ટ્રિબ્યુનલોના ચુકાદાઓ સામે અપીલ દાખલ કરી એ કેટલીક ચુકાદાઓ સાંભળે છે જિલ્લાની ફોજદારી અદાલતો ન્યાયાધીશ જ્યારે આરોપીને તેના ગુનાને બદલ 4 વર્ષ કરતાં વધારે મુદતની સજા કરી હોય તો એ શું કરશે તો એ ચુકાદા વડી અદાલતમાં અપીલ કરી શકશે કે જે સમય હોય અને એના કારણે 4 વર્ષ કરતાં વધારે મુદતની સજા કરી હોય તો પાછું એ પોતે ચુકાદો મેળવવા માટે ક્યાં જશે વડી અદાલતમાં અપીલ કરશે મૃત્યુદંડની સજા ફરમાવી હોય આરોપીને ત્યારે વડી અદાલતમાં અપીલ કરી શકે છે વહીવટી અધિકાર દરેક વડી અદાલતની રાજ્યમાં જે તે પ્રદેશમાં અનુમત વિસર્તે હોય તે પ્રદેશની તમામ અદાલતો ન્યાયપંચોને દેખરેખ રાખવાનું કાર્યવાહીનું નિયમન કરવાની સત્તા ધરાવે છે વડી અદાલત વડી અદાલતને જરૂર જણાય કે આવી અદાલતો પાસેથી કોઈ કેસ હોય પેપર હોય પેપર્સ હોય કેસના પેપર્સ હોય પત્રકો મંગાવવા અને કેસ ચલાવવાની સત્તા વડી અદાલત ધરાવે છે વડી અદાલત નજીકની અદાલત તરીકે નું સ્થાન ધરાવે છે કે વડી અદાલત કોઈ પણ ચુકાદો આપેલો હોય નિર્ણયો એની યોગ્ય વ્યવસ્થિત સ્વરૂપમાં એક સંગ્રહ કરી અને પ્રસિદ્ધ કરવાનું કાર્ય કરે છે કે ચુકાદો આપેલો હોય તો એનાથી કાગળિયા હોય એને એકઠા કરે સંગ્રહ કરે છે અને જ્યારે જરૂર પડે ત્યારે એ પ્રસિદ્ધ કરે છે તાબાની અદાલત હવે એક વખતનો પ્રશ્ન આવે તમે કે ગુજરાતમાં વડી અદાલત ક્યાં આવેલી છે તો ગુજરાતમાં વડી અદાલત ગાંધીનગરમાં આવેલી છે સરખેજ ગાંધીનગર આવેલી એટલે કે 16 અમદાવાદમાં એટલે કે અમદાવાદમાં આવેલી ગુજરાતમાં સરખેજ રોડ પર બરાબર રાજ્યની વડી અદાલતની દેખરેખ હેઠળ જિલ્લાની તાલુકાની અદાલતો કોર્ટ મોટા અદાલતો ટ્રિબ્યુનલો કેટલીક વિશેષ અદાલતો પણ આવેલી છે જિલ્લા ન્યાયાધીશ તરીકે જોઈએ હવે જિલ્લા ન્યાયાધીશની અદાલત એટલે કે કોઈ પણ રાજ્યના જિલ્લા ન્યાયાધીશ તરીકે વ્યક્તિની નિમણૂક અને જગ્યા પર નિયુક્તિ વળતી રાજ્ય સદનમાં હુકુમત વાપરતી
વડીલ સાથે ચર્ચા વિમર્શ કરી જે તે રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે. એમાં પણ કઈ કઈ લાયકાતો છે તો એમાં શું છે, પહેલા મેં કહ્યું ભારતનો નાગરિક હોવો જોઈએ, વધુમાં અને ઓછામાં 7 વર્ષ સુધી વકીલાત કરાવવા અનુભવ હોવો જોઈએ, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના ન્યાયતંત્ર અધિકારી તરીકે સેવા માટે યોગ્યતા ધરાવે છે તે જાણકારી હોવી જોઈએ, વડી અદાલત જાહેર સેવા પંચ સાથે સલાહ મસલત કરીને કેટલાક બંધારણને ઘડેલા નિયમોને આધીન રહીને કરવાનું હોય છે. જિલ્લાની અદાલતોમાં દીવાની અદાલતો ન્યાયાધીશ જે ન્યાયાધીશ ચલાવે તે જિલ્લા ન્યાયાધીશ તરીકે, ફોજદારી દાવા જે મેજિસ્ટ્રેટ ચલાવે સેન્સર ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવતો હોય છે. જિલ્લાની દીવાની અદાલતમાં 1 લાખ રૂપિયા સુધી દાવાઓ સરકારે કરેલા અને સરકાર સાથેના કેસો ચલાવી સત્તા ધરાવે છે. કેટલાક પ્રશ્નોમાં જે લગ્ન છૂટાછેડા ભરણ પોષણ જમીનને લગતા પ્રશ્નો છે બરાબર, તો એ કેસ ચલાવી સત્તા તે ધરાવે છે. ફેમિલી કોર્ટ આ ઉપરાંત સ્મોલ કોર્ટ ફેમિલી કોર્ટ પણ જિલ્લામાં આવેલી છે. એમાં પણ જમીન અને વૈશ્વને લગતા પ્રશ્નો, મજૂરોના કેટલાક જે પ્રશ્નો હોય બરાબર, તે માટે કોઈ ખાસ અદાલતોની રચના કરવામાં આવી છે. બીજું કે વાહનનું અકસ્માત થયો હોય તો એના માટે વળતર માટે પણ ટ્રિબ્યુનલ, શિક્ષકો અધ્યાપકો આ બધા નોકરી કરતા હોય તો એ નોકરીના હક અને હિતના રક્ષણ માટે પણ ગુજરાત શૈક્ષણિક સંસ્થા ટ્રિબ્યુનલ, દેવા રિકવરી માટે ટ્રિબ્યુનલ, ગ્રાહક સુરક્ષા માટે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ અદાલત ભૂમિકા ભજવે છે. હવે છે લોક અદાલત, આ પણ ક્ષેત્ર પરીક્ષામાં લોક અદાલત અને ન્યાયતંત્ર બંને પરીક્ષામાં આવવાના પૂછાય છે. તો લોક અદાલત શું આવશે એ યાદ રહી છે. તો લોક અદાલતમાં શું આવશે કે ગરીબ અને સમાજના નબળા વર્ગના લોકો જે છે એ લોકોને શોષિત, જેનું શોષણ થાય છે તો એ લોકોને ઝડપી સસ્તો ન્યાય મળે, અથવા તો ન્યાયમાં સમયસર ન્યાય ન મળે, વિલંબ થાય, તો એ માટે ગુજરાત સરકાર દ્વારા સૌ પ્રથમ રાજ્યમાં લોક અદાલતની રચના કરવામાં આવી છે. તમારો પ્રશ્ન આવે કે ઝડપી અને સસ્તો ન્યાય મળે એ માટે કઈ અદાલત, તો લોક અદાલતની રચના કરવામાં આવેલી છે. અને આ અદાલતે કાનૂની સેવા સત્તામંડળ, મફત કાનૂની સેવા એ કોઈ પણ ફી લેવામાં આવતી નથી. બીજું કે લોક અદાલત રજાના દિવસોમાં કે રવિવારે પક્ષકારોની સંમતિથી સંમતિ લે અને પોતે સ્વૈચ્છિક ધોરણે જિલ્લા અને તાલુકાના મુખ્ય મથકે તેઓ કામગીરી કરતા હોય છે. લોક અદાલતમાં મુખ્યત્વે મોટર વાહન અકસ્માત, વળતર, લગ્ન માટે છૂટા, લગ્ન વિચ્છેદ, છૂટાછેડા, ભરણ પોષણ, લેણા પણ કરતા હોય, બીજા પાસે પૈસા લીધેલા હોય, કેટલીક ફરિયાદો હોય, પોલીસ ફરિયાદો હોય, તો આ અંગેના લોક અદાલતમાં વકીલો, સામાજિક કાર્યકરો, કેળવણીકારો, પ્રતિષ્ઠિત નાગરિકો, ઉદ્યોગપતિઓ, પોલીસ અધિકારીઓ, વીમા કંપનીઓ બંને પક્ષકારો વચ્ચે તેમને સંતોષ થાય રીતે તેઓ કામ કરતા હોય છે. શાંતિ સુવા માટે સમાધાન પણ થતું હોય છે, જેમાં કોઈ હાર કે જીત હોતી નથી. લોક અદાલતમાં નાણાંનો અને સમયનો બચાવ થાય કે લોક અદાલતમાં કોઈ પૈસા લેવામાં આવતા નથી અને સમયસર ઝડપથી ન્યાય મળતો હોય છે. એટલે કે શું કહ્યું છે, નાણાં અને સમયનો બચાવ થાય છે. વર્ષો સુધી અટવાયેલા પ્રશ્નો કેસો હોય તો વિલંબમાં પડેલા કેસોનો ઝડપથી નિકાલ થતો હોય છે. એટલે લોક અદાલતના ચુકાદાઓ કાનૂની પીઠ પણ ઉકાળવામાં આવેલું છે. હવે છેલ્લો પ્રશ્ન છે કે ન્યાયતંત્રની સ્વતંત્રતા, આ પણ ટૂંકમાં છે કે ભારતમાં બંધારણના નાગરિકના મૂળભૂત હક્કો રક્ષણ, એમાં સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, આર્થિક, દરેકને સમાન ન્યાય આપવાનું કાર્ય એટલે સ્થાપન ન્યાયતંત્ર માટે ધારાસભા અને કારોબારી સ્વતંત્ર, તટસ્થ, નિર્ભીક, કોઈ પણ ડર રાખ્યા સિવાય તે કામ કરવાનું સુનિશ્ચિત કર્યું છે. ન્યાયતંત્ર સરકાર તરીકે સરકાર પ્રત્યે પક્ષપાતી ભર્યું વલણ ધરાવતો હોવો જોઈએ, કોઈ પણ જાતનો ભેદભાવ રાખવો હોવો, દરેકને સમાન ન્યાય મળવો જોઈએ, ન્યાયાધીશોની નિમણૂક સંબંધે લાયકાતના ધોરણે નિમણૂક પ્રક્રિયા, પગાર, ભથ્થા, બઢતી, નિવૃત્તિ વગેરે સુ
सुस्ताप विधि अनुसार के बंधारण जोगवाई आधारित कामगिरी द्वारा करवामां आवेली होय छे અને ચોક્કસ સુરત માટે નિમણૂક કરવામાં આવેલી હોય છે મનસી પોતાની મન કાવે રીતે કે રાજકીય પ્રભાવ હેઠળ કારોબારી ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરી શકે નહીં કે પોતાની ઈચ્છા અનુસારથી કોઈ પણ ને હોદ્દા પરથી દૂર કરી શકતો નથી પગાર વધતા નોકરીની શરતો બઢતી નિવૃત્ત બદલી નિવૃત્તિ લાભ પેન્શન આ બધી બાબતોને નુકસાન થાય રીતે ફેરફાર થઈ શકે કે કોઈને પેન્શન મળી એટલે કોઈને નુકસાન થાય પગારમાં ત્યાર પછી નિવૃત્તિમાં બઢતીમાં પેન્શનમાં કોઈ પણ બાબતમાં કોઈને નુકસાન ન થાય એ માટે એમાં કોઈ ફેરફાર કરી શકતા નથી ન્યાયાધીશોની પરત દરમિયાન તેમના વર્તન અંગે ચુકાદા અંગે સંસદ વિધાનસભામાં ચર્ચા થઈ શકતી નથી કોઈ ટીકા પણ સમીક્ષા પણ થઈ શકતી નથી નિવૃત્તિ પછી કોઈ અદાલતમાંથી કામગીરી વકીલાત તરીકે તેઓ કામગીરી કરી શકે નહીં અને તમામ જોગવાઈ પાછળ ઉદ્દેશ મૂળભૂત ઉદ્દેશ ન્યાયાધીશોને નિકળતા પ્રમાણે એટલે ટૂંકમાં કે ન્યાયતંત્ર એક સ્વતંત્ર નિષ્પક્ષ નિર્ભીક તટસ્થ એક તંત્રી સુગ્રંથિત ન્યાયતંત્રની વ્યવસ્થા કરવામાં આવેલી છે આજે તમે જુઓ કે હમણાં ન્યાયતંત્ર પાસે અંદાજે 3.5 કરોડથી પણ વધારે કેસો ભરાય કેટલા બધા કેસ આવ્યા છે હવે આપણે પાર્ટ ટુ થઈ ગયા છે તમને હોમવર્કમાં પણ મેં તમને બોર્ડમાં લખી દીધું છે કે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમારે તમારા નોટબુકમાં અથવા ચોકર બનાવ્યા તમારે લખી કાઢવાના છે બીજું પ્રશ્નો તૈયાર કરવા તો સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો છે તૈયાર કરવાના પ્રશ્નો કારણો મેં આપ્યા છે કે ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે બીજું કારણ છે સર્વોચ્ચ અદાલત બંધારણ નાગરિકના રક્ષક છે ત્રીજું છે લોક અદાલત આકર્ષણ કેન્દ્ર બન્યું છે અને ટૂંકમાં તો બે છે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને લોક અદાલત અહીંયા હું પાઠ પૂરો થાય છે જમા કરવાની તારીખ પણ હું તમને કહી છે 13/12 બરાબર આ તારીખે તમારે જમા કરાવવાનું છે આભાર